લાઈફના અમુક ડિસિઝન એવા હોય અગર પ્રોપર સમયે પ્રોપર રીતે લઈ લેવામાં આવે તો આઈ થિંક લાઈફ વિલ બી હેવન, જીવન સ્વર્ગ બની જાય. હાય, ધીસ ઇઝ દીક્ષિત તેરૈયા, આમ યુથ કોચ, અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું બે એવી ટ્રિક્સ કે જે હું તમારી લાઈફમાં જ્યારે આજે વેલ્યુ એડ કરીશ ત્યારે તમારી લાઈફ સિરિયસલી એક ગ્રોથ તરીકે આગળ વધશે. તમને ઘણા બધાને ઘણા પ્રશ્નો હશે લાઈફને લઈને કે લાઈફમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન અગર કહેવાય તો કોને કહી શકાય. બે ડિસિઝન એવા છે માય ડિયર ફ્રેન્ડ, નંબર વન ઇઝ કરિયર એન્ડ નંબર ટુ ઓફકોર્સ રિલેશનશિપ. બટ આજે મારે નંબર ટુ કરતાં નંબર વનની વાત કરવી છે. સો ઇન ધીસ વિડીયો આપણે વાત કરીશું કરિયરને લઈને. તમને ખબર છે દુનિયામાં જેટલા પણ સફળ વ્યક્તિત્વ થઈ ગયા, જેટલી બી હાઈલી સક્સેસફુલ પર્સનાલિટીઝ છે, એ દરેકે એના લાઈફની અગર કરિયર સાયકલ તમે નિરાતે ઓબ્ઝર્વ કરશો તો તમને એક પેટર્ન જોવા મળશે. તમારે જાણવી છે પેટર્ન. આ પેટર્ન આજે હું તમને આપીશ અને તમારી લાઈફના કેટલાય અનસોલ્વ ક્વેશ્ચન્સ આજે સોલ્વ થઈ જશે. પણ યાદ રાખજો, હું જે કરિયરની ટિપ્સ આપવા જઈ રહ્યો છું એના કરતાં આઈ વિશ તમે પણ તમારી લાઈફમાં એક એવો મેન્ટર રાખો જે તમને કરિયરને લઈને ગાઈડ કરે, તમને એવી ટ્રેનિંગ આપે કે જેથી તમારી લાઈફમાં ખૂબ ઓછી મહેનતથી ખૂબ મોટી બધી સફળતા મળી શકે. જી હા, હું કરિયરને લઈને એક વાત કહેવા આવ્યો છું, ધ્યાનથી સાંભળજો અને પોસિબલ હોય તો નોટ કરી લેજો. જનરલી એવું થતું હોય છે કે માણસ છે ને જ્યારે પોતાની લાઈફમાં એક અલગ અલગ ફેસમાંથી પસાર થતો હોય ત્યારે એની સાથે સાથે આ બે બ્યુટિફુલ ડિસિઝનમાંથી પણ સાથે સાથે પસાર થતો હોય છે અને ડિસિઝનને પ્રોપર ટાઈમે લેવા માટે સંઘર્ષ પણ કરતો હોય છે, જેમાંનું પહેલું ડિસિઝન મેં કીધું કરિયર. નાઉ કરિયરને લઈને આજે કોને પ્રશ્ન નથી, મને સવાલ એ નથી કે પ્રશ્ન છે કે નહીં, સવાલ એ છે કે આ પ્રશ્ન કેટલામાં વર્ષે છે, આઈ મીન ટુ સે તમે કઈ એજમાં છો અને એ એજ પર તમારો ગ્રોથ અકોર્ડિંગ ટુ એજ છે કે નહીં. માય ડિયર ફ્રેન્ડ, હું એવું કહેવા માગું છું કે તમારી જે અત્યારની ઉંમર છે, શું એ ઉંમર મુજબ તમારો તમારા જીવનમાં ગ્રોથ છે અથવા તો થઈ રહ્યો છે? ઇફ યોર આન્સર ઇઝ યસ, ધેન કોંગ્રેચ્યુલેશન્સ. બટ ઇફ આન્સર ઇઝ નો, તો મને એવું લાગે છે કે આ વિડીયો તમારા બહુ કામનો છે. જી હા, કારણ કે કોઈ પણ લાઈફ સાયકલમાં કરિયરને લઈને અલગ અલગ ચાર ફેસીસ આવતા હોય. ફેસ નંબર વન એન્ડ એ પહેલો ફેસ છે ઇન્ટ્રોડક્શન. તમને ખબર છે જ્યારે તમે 15 વર્ષથી 20 વર્ષની એજમાં આવશો, આ 5 વર્ષમાં તમારે તમારા કરિયરના ગ્રાફની શરૂઆત થશે. મતલબ કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બાજુ આગળ વધશે, કોઈ બિઝનેસમેન બાજુ આગળ વધશે, તો કોઈ કંઈ ને કંઈ ફિલ્ડ પકડશે, તો અહીંથી તમારી શરૂઆત થશે. નાવ આઈ મીન ટુ સે કે અહીંથી તમારું ઇન્ટ્રોડક્શન થશે. જ્યારે 20-25 વર્ષની ઉંમર હશે તમારી, ત્યારે તમારો એક પર્ટિક્યુલર કરિયરમાં, એક પર્ટિક્યુલર ફિલ્ડમાં તમારી એક અલગ ઓળખાણ ઊભી કરવાનો સમય આવશે. નાવ એક વાત તમે સમજી લો કે દુનિયાનો કોઈ પણ સફળ માણસ સીધો જ ઇમિજિએટલી કોઈ ફિલ્ડમાં સફળ રાતોરાત નથી થતો. સી ઇટ્સ ટેક અ ટાઈમ લે છે સર, અને એ સમયને તમારે ધ્યાનથી પચાવવું પડે, સમય સાથે તમારે જીવવું પડે. તો જનરલી પહેલો ફેસ હોય છે, ફેસને ઇન્ટ્રોડક્શન કહેવાય છે, અને આ ફેસમાં તમારે બહુ બધું લર્નિંગ્સ કરવાનું હોય છે, બહુ બધું શીખવાનું હોય છે, બહુ બધા મેન્ટર્સનો સહારો લઈને ધીમે ધીમે પાપા પગલી પણ મક્કમપણે લાઈફમાં આગળ વધવાનું હોય છે. અને આ એ ફેસ છે કે જો આ ફેસમાં એક પ્રોપર મેન્ટર મળી ગયો, કોઈ એવો વ્યક્તિ મળી જાય જે તમને કરિયરને લઈને પ્રોપર ગાઈડ કરી શકે, તો આગળના બધા જ ફેસ છે બહુ ઇઝીલી તમે કવર કરી શકો. આ પહેલો ફેસ છે ઇન્ટ્રોડક્શન. આઈ હોપ કે તમે અત્યારે અગર આ ફેસમાં છો તો ધ્યાનથી સમજો, તમારી પાસે એક સારો મેન્ટર હોવો જોઈએ તમને પ્રોપર રીતે ગાઈડ કરી શકે. ફેસ નંબર ટુ અને એ છે તમારા કરિયરને લઈને, તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં તમારો ગ્રોથ. આઈ મીન ટુ સે કે તમે અગર એક પ્રોપર ફિલ્ડમાં અમુક વર્ષોથી કામ કરી રહ્યા છો અને અમુક વર્ષ બાદ, મતલબ તમારી એક સર્ટેન એજ, એક ચોક્કસ ઉંમરે જો એમાં ગ્રોથ ન થાય, ઇટ મીન્સ કંઈક તો પ્રોબ્લેમ છે, કંઈક તો એમાં ઇશ્યુઝ આવી રહ્યા છે. ધ્યાનથી સમજો, અગર તમે 20 વર્ષે કોઈ ફિલ્ડમાં એન્ટર થાવ છો અને 50મા વર્ષે એ જ ફિલ્ડમાં છો અને તમે કમ્પ્લીટલી એ જ એક જ લેવલ ઉપર 50 વર્ષ સુધી રહ્યા, એનો મતલબ સર તમે કોઈ ફિલ્ડમાં માત્ર સર્વાઈવ કર્યું છે, કોઈ ગ્રોથ નથી કર્યો, અને જીવન છે માત્ર પસાર કરવા માટે નથી સર, જીવન જીવવા માટે છે, ગ્રોથ કરવા માટે છે, લાઈફમાં કંઈક મેળવવા માટે છે. એવી રીતે લાઈફ જીવવાની છે કે જે તમે જીવી જાઓ અને તમારી સાથે સાથે સમાજના કેટલા લોકો પણ જીવી જાય. તો સર ગ્રોથ મીન્સ વોટ? ગ્રોથ મતલબ આજે તમે એક ઇન્ટ્રોડક્શન પીરિયડમાં આવ્યા, ધીરે ધીરે ગ્રેજ્યુઅલી તમે એમાં તમારી સફળતાને નજીક જઈ શકો છો, ગ્રેજ્યુઅલી તમે કંઈક એવા આગળ માઇલસ્ટોન સર્ચ કરો છો, આગળ જઈને માઇલસ્ટોનને અચીવ કરો છો, સર ધેટ્સ કોલ અ ગ્રોથ.
તો યાદ રાખજો, તમારા કરિયરનો બેસ્ટ જે સેકન્ડ પાર્ટ છે એ છે ગ્રોથ. અને લાઈફમાં જ્યાં સુધી આ ગ્રોથના પાર્ટને તમે નહીં પહોંચી વળો ત્યાં સુધી તમારી લાઈફમાં એ કિક નહીં મળે જેના માટે કદાચ તમે જન્મ લીધો છે. બે ફેઝ થયા, પહેલો થયો ઇન્ટ્રોડક્શન, સેકન્ડ વન ઇઝ ગ્રોથ, અને ત્રીજો ફેઝ આવે છે જે જીવનમાં દરેક વ્યક્તિત્વના લાઈફમાં આ ફેઝ આવે છે, અને એ છે મેચ્યોરિટી. મતલબ તમે જે ફિલ્ડમાં છો, ચાહે આપ બિઝનેસમેન છો, ચાહે આપ કોઈ પણ પર્ટિક્યુલર એરિયામાં સર્વિસ સેક્ટરમાં સર્વિસ આપી રહ્યા છો, કે પછી કોઈ બીજી જોબ કરી રહ્યા છો, સર એક સમયે, એક ચોક્કસ સમયે બીંગ અ પર્સન તમને ફિલિંગ આવશે કે નાવ ધીસ ઇઝ ધ હાઈટ. એક સેચ્યુરેશન આવી જાય, તમને એવું થાય કે નાવ આઈ થિંક આઈ નીડ ટુ ચેન્જ. તમને કાં તો વેરાયટી આમ લાગે કે ચેન્જ કરવાની જરૂર છે, આઈધર યુ વિલ ફીલ કે મને એવું લાગે છે કે મારે હવે ફિલ્ડ ચેન્જ કરવાની જરૂર છે, અથવા તો એ જ ફિલ્ડમાં અલગ અલગ તમે કંઈક નવી નવું વેરિએશન લાવવાની ઈચ્છા થશે. તો એક સમય પછી માર્કેટમાં કોઈ પણ એક પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય, સર એનું એક સેચ્યુરેશન આવે, એની એક મેચ્યોરિટી આવે, અને એ સમયે તમારે ડિસિઝન લેવાનું હોય કે હવે તમારે સ્વિચ કરવાનું છે. સો સ્વિચ એવા સમયે કરવાનું છે, એવા વખતે કરવાનું છે કે જ્યારે તમે સ્વિચ તો કરો છો, પણ એ સ્વિચ છે તમારું ફરીથી, મતલબ આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને કે ફરીથી એકડો ઘૂંટવાનો, ના સર, ના, એકડો નથી ઘૂંટવાનો, એ સ્વિચ એવી રીતે કરવાનું છે કે જે પણ ફિલ્ડમાં સ્વિચ કરશો અથવા તો એ જ ફિલ્ડમાં જે વેરિએશન લાવશો એ વેરિએશન પણ ફરી પાછું તમને એ જ લેવલથી ઉપર લઈ જશે. સો વોટ આઈ મીન ટુ સે કે પહેલું ફેઝ જ્યારે ઇન્ટ્રોડક્શન હતું ત્યારે તમે ઘણું બધું લર્નિંગ્સ લીધી, બીજો ફેઝ તમે ગ્રોથ કર્યો, લાઈફમાં તમે એટલો બધા આગળ વધ્યા કે તમારી સાથે જોડાયેલા, કનેક્ટ થયેલા લોકો પણ ધીરે 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 ગ્રેજ્યુઅલી એમાં આગળ વધે છે. એન્ડ ત્રીજો ફેઝ જે મેં હમણાં કહ્યું, મેચ્યોરિટી, સેચ્યુરેશન, મતલબ એક પ્રોપર ફિલ્ડમાં અમુક સમય પછી તમે મેચ્યોરિટી ફીલ કરશો રિગાર્ડિંગ પર્ટિક્યુલર ફિલ્ડ, પર્ટિક્યુલર એ પ્રોડક્ટ, સર્વિસ, વોટ એવર ઇટ ઇઝ, જે કંઈ પણ છે. અને એ ત્રીજા ફિલ્ડ પછી, એ ત્રીજા ફેઝ પછી જો તમે પ્રોપર રીતે એ ફેઝને નહીં સમજી શકો, અને આ સમજવા માટે બટ ઓબ્વિયસ છે સર, તમારી પાસે એક સારો મેન્ટર હોવો જોઈએ જે તમને સતત ગાઈડ કરતા રહે. કેમ કે મેન્ટર છે ને તમને કહેશે કે તું અત્યારે આ ફેઝમાં છે, હવે તારે આ ફેઝમાં જવાનું છે, તું અત્યારે આ ફેઝમાં છે, હવે તારે આ ફેઝમાં જવાનું છે. અને આ જે મેન્ટરશિપ તમારી પાસે હશે તો આઈ ડોન્ટ થિંક સો કે તમને ક્યાંય લાઈફમાં તકલીફ પડશે. સો ત્રીજા ફેઝ પછી છે ને લાઈફનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ આવશે, અને એ ફેઝમાં દુનિયાના 70% લોકો એ ફેઝમાં છે પણ એ લોકોને ખબર નથી હોતી, અને એ ફેઝ છે ડિક્લાઇન. યસ સર, સી, મેં તમને જ્યારે આગળના ત્રણ ફેઝનું ડિસ્ક્રિપ્શન આપ્યું તો એ ફેઝ સમથિંગ લાઈક આ રીતના હતા, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી, અને સર ડિક્લાઇન ઇઝ લાઈક આ રીતે ડિક્લાઇન થાય છે. સર હું નથી ઈચ્છતો કે તમે તમારા જીવનમાં તમારા કરિયરને લઈને આ ચોથો, અંતિમ અને થોડો ક્રુશિયલ ફેઝને તમે ફેસ કરો. વોટ આઈ વોન્ટ ઇઝ કે તમે લોકો જેટલું બને, જેટલું પોસિબલ હોય એટલું આ ફેસ તમારા જીવનમાં આવે એ પહેલાં તમે એની તમારી લાઈફમાંથી ડિલીટ કરી દો સર, રિપ્લેસ કરો, રિપ્લેસ ઇટ વિથ સમથિંગ, કંઈક એવું, એવી વાતથી રિપ્લેસ કરો કે જેના કારણે ફરી પાછી તમારા જીવનમાં તમારી ગ્રોથની સાયકલ સતત સતત આગળ વધતી રહે. યસ સર, દુનિયાના કોઈપણ સફળ વ્યક્તિત્વની જીવની વાંચશો, અગર કોઈની બાયોગ્રાફી વાંચી લેશો, અગર કોઈનું પણ સફળ વ્યક્તિત્વ વાંચી લેશો, સાંભળી લેશો, સર એક વાત તો કોમન મળશે કે એ વ્યક્તિએ પ્રોપર ટાઈમે પ્રોપર ડિસિઝન લીધું હશે. સો ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ થિંકિંગ, માત્ર પ્લાનિંગ કે સ્ટ્રેટેજી બનાવવાનો મતલબ છે નહીં સર, મતલબ છે એક્શન લેવાનું, એક્ઝિક્યુશન કરવાનું. અને એ પણ કહું છું કે માત્ર એક્શન કે એક્ઝિક્યુશન પણ ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે પ્રોપર ટાઈમે એ એક્શનને એક્ઝિક્યુશન થવું છે. અને તમને કેમ ખબર પડશે કે આ પ્રોપર ટાઈમ છે? સર સિમ્પલી એના માટે જ કહું છું કે સર તમારી પાસે એક પ્રોપર મેન્ટર હોવો જોઈએ. અને એટલા માટે થઈને સર આજની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડને પહોંચી વળવા માટે એક સાયન્ટિફિક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે મેં, SCB, દેટ ઇઝ એડવાન્સ કરિયર બ્લુપ્રિન્ટ. તમને નવાઈ લાગશે કે આ પ્રોગ્રામમાં એવું તો શું છે કે જે અમારા બધાની નીડ છે. જી હા, એટલા માટે મને એવું કહેવું ગમશે કે આ તમારી નીડ છે, બિકોઝ આજે તમારામાં પોટેન્શિયલ છે, લોકોમાં આજે સ્ટ્રેન્થ છે, લોકોમાં જુસ્સો છે, લોકોમાં કંઈક નવું કરી દેખાડવાની હિંમત છે, હોશ છે, પણ સર એક વાતનું એની પાસે પ્રોપર ડિસિઝન લેવાની શક્તિ નથી કે સર મારે જે એક્શન લેવાનું છે મારે ક્યારે લેવાનું છે ને કયા ફિલ્ડમાં લેવાનું છે. સર મને કેમ ખબર પડશે કે મારામાં કઈ સ્ટ્રેન્થ છે અને મારે સ્ટ્રેન્થ પર્ટિક્યુલર કયા ફિલ્ડમાં યુટિલાઇઝ કરવાની છે? તો એના સોલ્યુશન માટે મેં એક આ સરસ મજાનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે. માત્ર 4-4.5 કલાકનો એક મારો વિડીયો કોર્સ છે. ગુણી ગુરુના માઇન્ડ બ્લોઇંગ પ્લેટફોર્મ ઉપર તમે આ કોર્સને જેને એનરોલ કરશો
આઈ અશ્યોર યુ કે જ્યારે આ પ્રોગ્રામમાં તમે એનરોલ કરશો તો તમને ત્રણ વાતની ખબર પડશે. વાત નંબર એક, તમને તમારું ફ્યુચર બ્રાઇટ દેખાશે. વાત નંબર બે, તમને તમારું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ દેખાશે. વાત નંબર ત્રણ, તમને તમારું ફ્યુચર સિરિયસલી ખૂબ જ બહુ વધારે બ્રાઇટ દેખાશે. કારણ કે ઘણી વખત શું થાય છે કે તમારી અંદર રહેલી સ્ટ્રેન્થને તમે જ ઓળખી નથી શકતા. પરિણામે એક એ જે તમને આઈડિયા આવે કે ઓ બાપરે હું આ કરી શક્યો હોત, પણ ત્યારે તમે તમારા જીવનના એ પડાવ પર હોય છો કે જ્યાંથી તમે ફરી પાછું કદાચ કંઈ નવું શરૂઆત નથી કરી શકતા. તો હું નથી ઈચ્છતો કે તમને તમારી લાઈફમાં ક્યારેય રિગ્રેટ રહી જાય કે કાશ હું આ કરી શક્યો હોત. અને એટલા માટે સર મારા કોર્સમાં આઈ વોન્ટ કે તમે એનરોલ થાઓ અને તમે શીખો, જાણો, સમજો કે તમે કોણ છો, તમારી પર્સનાલિટી કઈ છે, તમારી સ્ટ્રેન્થ કઈ છે, તમારામાં એવી કઈ એનર્જી છે જે એનર્જીને દુનિયાને, સમાજને, સોસાયટીને અત્યારે જરૂર છે. અને જરૂર છે તમારા જેવા એક સારા સ્કિલ પર્સનની કે જે સોસાયટીમાં કંઈક વેલ્યુએટ કરી શકે. માય ડિયર ફ્રેન્ડ્સ, ફટાફટ આજે જ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે મારા એક કોર્સની, એસીબી એડવાન્સ કરિયર બ્લુપ્રિન્ટ. આજે જ તમે એ કોર્સને એનરોલ કરો અને તમે તમારી લાઈફને ધ વે યુ વોન્ટ, જેવી તમારે જોઈએ છે એવી જીવવા માટે તૈયાર થઈ જાઓ. થેન્ક યુ સો મચ.